कृषि प्रधान आरसी फळदુની અધ્યક્ષતામાં કૃષિ લક્ષી 3 યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ફળ ફૂલ શાકભાજીનું વિતરણ કરતા ખેડૂતોને છત્રી તેમજ સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને કટાળી તારની વાડ માટે સહાય આપવામાં આવી હતી। ઉપરાંત ખેડૂતોને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કૃષિ પ્રધાન આરસી ફળદુ, માજી વન પ્રધાન કિરીટસિંહ રાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને આત્મા પ્રોજેક્ટના અધિકારી અને ખેડૂતો હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે લીંબડી, ચૂડા અને સાયલા ત્રણ તાલુકાના 7 પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમમાં આવવાનું થયું છે। આજના દિવસે સમગ્ર રાજ્યમાં કુલ 70 સ્થાન ઉપર 7 પગલા ખેડૂત કલ્યાણના ત્રીજા ચરણના 3 ઐતિહાસિક નિર્ણયોની લોન્ચિંગ કાર્યક્રમની આજે પૂર્ણાહુતિ થઈ છે। 7 પગલા ખેડૂત કલ્યાણના હું ચોક્કસપણે માનું છું કે રાજ્યના ખેડૂતોને આવતા દિવસોમાં એક નવી હકારાત્મક દિશા આપનારા સાબિત થવાના છે। અગાઉ ક્યારેય તમે કલ્પના કરી હતી કે ખેડૂતના દીકરાને કોંગ્રેસની સરકારો વખતે ખેતરમાં અનાજ સંગ્રહ માટેનું ગોડાઉન માટેની કોઈ સ્કીમ લાવી હોય? આ ભારતીય જનતા પાર્ટી જ આવું કરી શકે। એક બાજુ દેશભરમાં કેન્દ્ર